गुड मॉर्निंग, हैव अ नाइस डे। धोरण 12 बराबर जीव विज्ञान मां तमारो स्वागत छे। बराबर छे। आजनो आपणो नवो टॉपिक अटले के बाह्य संवर्धन प्रयुक्तिओ। बाह्य संवर्धन प्रयुक्ति। बाह्य संवर्धन प्रयुक्ति एटले शुं? बराबर छे। तो के मोटा भागनी सपुष्पी वनस्पति नी वात करीए। सपुष्पी वनस्पति द्विलिंगी पुष्प सर्जे छे, जेथी परागरज तेज पुष्पना संपर्क में वधु आवे छे, जेथी अंतः संवर्धन दबाण उत्पन्न थाय छे। आ अंतः संवर्धन दबाण एटले शुं भाई? तो के सतत एक ज पुष्पनी परागरज इने ई पुष्पना परागासनना संपर्कमां आवे एटले सतत अंतः संवर्धन दबाण उत्पन्न थाय। आ सतत अंतः संवर्धन दबाणना लीधे उत्पादन उत्पादकता घटे छे। बराबर छे। पछी बीज होय, फळ होय, बराबर छे, अनाज होय, कठोळ होय, एनी उत्पादकता घटे छे। आवी उत्पादकता घटे नहीं अने अंतः संवर्धन दबाण ने रोकवा माटे अंतः संवर्धन दबाण ने रोकवा माटे अमुक वनस्पति बाह्य संवर्धन पद्धति अपनावे छे। बराबर छे। सतत पोतानी ज परागरज पोताना ज संपर्क में आवे ई दबाण ने रोकवा माटे अमुक वनस्पति छे ई आवी बाह्य संवर्धन प्रयुक्तिओ अपनावे छे। बराबर छे। आना कारणे आना लीधे विविध एक पद्धतिओ आवेली छे। बराबर छे। एना एमानी पेली छे ई छे पृथक्ता। शुं छे? पृथक्ता। बराबर छे। पृथक्ता एटले शुं भाई? तो के परागरजनी मुक्ति अने परागासननी स અહીંયા દર્શાવી જ દઈએ આપણે, પરાગરજની મુક્તિ અને પરાગાસન ગ્રહણનો સમય અલગ અલગ થઈ જાય। परागरज जयरे मुक्त थवानी होय त्यारे हजी परागरह परागासन छे ई ग्रहणशील हजी बईनु ना होय एटले शुं थाशे? तो के बीजा पुष्पनी परागरज छे एना परागासनना संपर्कमां आवी जशे। बराबर। एटले एक ज वनस्पतिमां जेना नर अने मादा पुष्प आवेला होय एवा पुष्पनी हुं वात करूं छुं। बराबर छे। आवुं तमने शेमां जोवा मळशे? तो आवुं तमने पाम्समां जोवा मळशे। शेमां जोवा मळशे? पाम्स वनस्पति में पृथकता तमने जोवा मळे छे। बराबर छे। बीजी एक पद्धति छे, बराबर छे, जेने आ रीतना दर्शावामां आवे छे परागाशय अने परागासन
જુદા સ્થાનોએ, બરાબર છે? પરાગ્રહ પરાગાશય અને પરાગાસન એ જુદા જુદા સ્થાનો હોય, બરાબર છે? પરાગાશય અલગ સ્થાને હોય અને આપણે પરાગાસન એ પણ અલગ સ્થાને હોય, જેના કારણે જેના કારણે શું થાય છે? તો કે પર પરાગનયન અને ઉત્તેજના મળે છે. પરાગાશય અલગ સ્થાને હોય અને પરાગાસન એ પણ અલગ સ્થાને હોય, જેના કારણે પર પરાગનયન છે એને શું થાય છે? તો કે ઉત્તેજના મળે છે. આવું શેમાં જોવા મળે છે? તમને પ્રિમ્યુલામાં જોવા મળે છે. શેમાં જોવા મળે છે? આના ઉદાહરણ ખાસ યાદ રાખજો. નેટ, ગુજકેટ, બરાબર, અને બોર્ડના એમસીક્યુ માટે આપણે કહી શકીએ, બરાબર છે? એના પછી ત્રીજી પદ્ધતિ છે, એ છે સ્વ અસંગતતા. સ્વ અસંગતતા ત્રીજી પદ્ધતિ. પેલી પૃથકતા ભણ્યા આપણે, બરાબર છે? પછી કઈ ભણ્યા? તો કે પરાગાશય અને પરાગાસન એ જુદા સ્થાનોએ હોવું જોઈએ. પછી શું આવ્યું? તો કે સ્વ અસંગતતા. આ સ્વ અસંગતતા એટલે શું ભાઈ? તો કે પેલા એક તો કહી શકીએ, આ કેવી પદ્ધતિ છે ખબર છે? જનીનિક ક્રિયાવિધિ છે. કેવી? તો કે જનીનિક ક્રિયાવિધિ છે, બરાબર છે? સ્વ પરાગનયનને રોકવા માટેની આ પદ્ધતિ છે. જ્યાં સતત સ્વ પરાગનયન થતું હોય ને, ત્યાં સ્વ અસંગતતા સૌથી વધુ જોવા મળે છે. દાખલા તરીકે હું તમને એક નાનકડું ઉદાહરણ આપું છું કે કોઈ એક પુષ્પ છે, ત્યાં એની પરાગરજ એને એ પુષ્પ ઉપર આવે છે, બરાબર છે? એટલે સતત શું થશે? શું થશે? તો કે અંતઃસંવર્ધન દબાણ ઉત્પન્ન થશે. અંતઃસંવર્ધન દબાણ ઉત્પન્ન થાય એટલા માટે શું થાય છે? તો કે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ આવેલી છે, બરાબર છે? હવે એમાં આપણે જોઈએ કે પરાગરજ છે એ પરાગાસન ઉપર આવી જાય, પણ પરાગાસન પરાગનલિકાનો વિકાસ જ ના થવા દે. એટલે પરાગરજ છે સ્વ પરાગ પરાગનયનની પરાગરજ છે એ કેવી થઈ જશે? વેસ્ટ થઈ જશે. એટલે એ વેસ્ટ, એ પરાગનલિકાનો વિકાસ થશે નહીં, એટલે ન્યા પછી ફલન થશે નહીં, બરાબર? પછી ન્યા શું આવશે? બીજી પરાગરજ આવશે. એટલે આમાં તમે એમ કહી શકો ભાઈ શું? તો કે ભાઈ સ્વપરાગ નયનની પરાગરજ પરાગાસન ના સંપર્કમાં આવતા પરાગાસન પરાગનલિકાનો વિકાસ થવા દેશે નહીં, બરાબર? જેના કારણે હવે શું ફરજિયાત થશે? તો કે હવે ફરજિયાત ન્યાસેનો વિકાસ થશે. તો કે બીજી પરાગરજ ન્યા આવશે, બરાબર છે? આવું તમને શેમાં જોવા મળે છે? તો કે માલવા વનસ્પતિમાં જોવા મળે છે, બરાબર છે? શેમાં જોવા મળે છે? માલવામાં જોવા મળે છે, બરાબર છે? સ્વ અસંગતતા, બરાબર. હવે છેલ્લી એક પદ્ધતિ છે, બરાબર છે? એક લિંગી પુષ્પ ઉત્પન્ન કરવા, ચોથી પદ્ધતિ આપણે દર્શાવી દઈએ અહીંયા. એકલિંગી
पुष्प उत्पन्न करवा, बराबर, एकलिंगी पुष्प उत्पन्न करवा, बराबर छे। स्व पराग नयन ने अटकाववा माटे वनस्पति छे एकलिंगी पुष्प उत्पन्न करे छे, बराबर छे। आऊ तमने सेमा जोवा मळे छे तो के दिवेला अने मकाई मा, बराबर छे। आया तमे कही सको स्व पराग नयन ने रोकवा वनस्पति शु करे छे तो के एकलिंगी पुष्प उत्पन्न करे छे, बराबर छे। पृथकता में हूँ कहीरू भाई आया दर्शावी दईए, पृथकता में शू थी भाई तो के परागरजनी मुक्ति अने परागासन नो ग्रहण समय अलग थई गयो, एटले फरजियात नी हवे शू थाशे पर पराग नयन थाशे, बराबर ने। बीजी पराग स्व पराग नयन थाशे नहीं, आवुं सेमा जोवा मळे पांच मां परागाशय अने परागासन जुदा जुदा स्थानो होय एटले फरजियात नी हुं थाहे पर पराग नयन, बराबर छे। स्व असंगतता तेम छताय जो पराग नयन थई गयुं स्व पराग नयन थई गयुं, बराबर, तो परागासन पराग नलिका नो विकास थवा देशे नहीं, अटले फरजियात ने शू थासे तो के पर पराग नयन थासे। स्व असंगतता कहेवाय छे, स्व असंगतता से मा जोवा मळे तो के पाम्स मा आ मालवा मा जोवा मळे छे, बराबर छे। हवे एनाथी आगळ कहीए दिवेला अने मकाई मा स्व फलन अटकावी शकाय परंतु गेटेनो गेमी अटकावी शकातो नथी, बराबर छे। अहीं दर्शावी दऊं हूं तमने दिवेला अने मकाई मां स्वफलन अटकावी शकाय गेटेनो गेमी अटकावी शकातो नथी, बराबर। दिवेला अने मकाई मां स्वफलन आपणे अटकावी शकीए, कृत्रिम रीते वात करू छू, पण गेटेनो गेमी छे ई अटकावी शकातो नथी। ज्यारे पपैयामां स्वफलन अने गेटेनो गेमी बंने अटकावी शकाय छे, पपैया मां स्वफलन अने गेटेनो गेमी बने अटकावी सकाय, बराबर छे। पपैया मां आपणे स्वफलन ने अटकावी शकीए छीए अने गेटेनो गेमी पण अटकावी शकीए छीए, बराबर छे। पृथकता परागाशय ने परागसन अलग अलग स्थळोए होवो, असंगतता स्व असंगतता अने एकलिंगी पुष्प उत्पन्न करवा बाह्य संवर्धननी आ पद्धति छे, बराबर छे। तो आ होमवर्क तमारे लखवानुं रहेशे, बराबर छे। कई रीतना तो के बाह्य संवर्धन प्रयुक्तिओ सविस्तार समझावो। हवे जे तमे होमवर्क मोकलो छो एमां फोटो पाड़ी होमवर्क मोकलवानुं अने नीचे होमवर्क तमारू नाम आवू बे वर्ड्स तमारे नीचे टाइप करवाना रहेशे। पहला तमारू नाम टाइप करी नाखवानुं, मेसेज नी वात करू छू जे लोको होमवर्क मोकले छे ने, होमवर्क टाइप करना नाम टाइप करी नाखवानुं अने पछी होमवर्क छे एवू टाइप करवानो रहेशे।